મીરા બેટા હવે બહુ દિવસ થઈ ગયા છે તને અહીં આવે ને તે સામેથી તો મને ક્યારેય ન કીધું કે મમ્મી હવે મારે ત્યાં જવું છે પણ શા માટે બેટા સાસરું તો એવું જ હોય થોડુંક તો સહન કરવું પડે અને હવે સાંભળ હવે આજે હું ને તારા પપ્પા ત્યાં જઈએ છીએ સમાધાન કરવા માટે અને બનશે ને ત્યાં સુધી હવે એ લોકો તને કાંઈ નહીં કહે પણ જવું તો પડે જ ને બેટા અને જો બેટા દેવતમાં કીધું છે ને કે સુખ હોય દુઃખ હોય દીકરે તો સાસરે જ શોભે બેટા તો થોડુંક તું શાંતિથી વિચાર આ સારું નથી લાગતું બેટા મમ્મી પપ્પા તમારે લોકોને જે કેવું હોય કયો પણ હા જો તમારો જમાઈ ત્યાંથી નોખો થઈને મને રહેવા નહીં લઈ જાય ને તો હું ત્યાં પાછી નહીં જાઉં સાંભળ મારો જમાઈ આ તારા ભાઈ જેવો તો નથી ને બહુ તો એ ખાલી એના મમ્મી નું માન્યા કરે છે ને એના મમ્મી તને આટલું બધું બોલે છે એટલું જ છે ને એટલું તો સહન કોઈ પણ કરી લે પણ આ તો છે ને આ જો તારી ભાભી ને આટલું બધું મારે છે તો એ આ કેવી ખાનદાન અને સંસ્કારી કે આ દિન સુધી એણે અમને કીધું નથી કે મારે પિયર જતા રહેવું છે અને તું અઠવેમ અને તું અઠવેમથી બાબતમાં અહીંયા આવી ગઈ અને જો બેટા તારી જેમ જ તો તારી ભાભી કે એના પપ્પાને કે તમારા જમાઈને નોકર રહેવાનું કયો તો જ મારે લાવ તો અમારી દિશા શું થાય તો એવી જ રીતે તારા સાસુ સસરાને પણ તકલીફ હોય ને બેટા મમ્મી તમે આવું શું બોલો છો કે સંસ્કારી દીકરી છે ને ખાનદાની ખોરડું છે તો શું આપણું ખોરડું ખાનદાની નથી હું સંસ્કારી નથી મને બધી એ ખબર પડે છે અને હા જમાઈ તો લાખ રૂપિયાનો છે પણ ઓલી નાગણ છે ને એ જીવવા નથી દેતી જીવવા પણ એ કેટલા દિવસ જેટલા વર્ષ રહી ને એટલા વર્ષ હવે રહેવાની એ નથી પણ તારું તો સાચી જિંદગી તો તારા ઘર સાથે છે અને ઈ તારી સાથે છે પછી તને શું તકલીફ છે બેટા મીરાબેન સાસુને એવું ના કહેવાય ગમે એમ તો એને પણ તમારી થોડીક આશા હોય ને એને એના દીકરાને આવડો મોટો કર્યો હોય તો એને આશા હોય કે મારે વહુ આવે મારી થોડીક સેવા કરે અને મને પણ સાચવે તું છે ને તારી સલાહ તારી પાસે રાખ મારે નથી જોતી તું આ સેવા કરે છે ને એ બહુ છે મીરા તારી ભાભી છે ને તારથી મોટી છે એટલે વડીલમાં ગણાય તું વાત વાતમાં એને ઉતારી નહીં પાડ ભાભી તમે છે ને મને સલાહ ન આપતા બસ મીરા તું વિચાર કર કે તું અમારી સામે તું આટલું બધું ને આવી રીતે આડોળાઈથી બોલે છે તો ત્યાં તું શું નહીં કરતી હોય તારી સાસુની સામે એ તો જમાઈ હારો છે કે તને હાચવીને બેઠો છે બીજો હોય ને તો લાત મારીને કાઢી મૂકે બેટા દીકરી સાસરે જાય ને પછી એની બીજી માં છે ને એની સાસુ હોય છે પણ તું ના સમજી શકી તારી સાસુને જે હોય તે પપ્પા સમાધાન આ એક જ શરત ઉપર થશે કે અલગ રહેવાનું થશે તો જ બાકી હું ત્યાં નહીં જાઉં અને મારું ચાલશે ને તે ડોસીને છે ને હું ક્યારેક ને ઝેર પાઈ દઈશ બસ બેન આવું ના બોલાય તમે ને આવું બોલો છો ને તો તમને એવું લાગે છે કે હું બહુ જ સારી લાગુ છું પણ મીરાબેન એમાં મમ્મી પપ્પાની આબરૂ ઘટે તમે એ તો વિચાર કરો ઓહો આબરૂની વાત કોણ કરે છે જો ને તમને ખબર છે ને કે તમારા પપ્પાએ તમને અહીંયા કઈ રીતે પરણાવ્યા છે એટલે આબરૂની વાત તમે તો ન જ કરો તમારા મોઢે છે ને આવું બધું શોભે ને મીરા મીરા મારી સામે જો આ જ વાત જે તે કીધું ને કે હું મારી સાસુને તો ધારું તો ઝેર પીવડાવી દો આ જ વાત આ મારા માટે કે પપ્પા માટે બોલે તો તું શું કરે પીવડાવા દે મમ્મી અને જો મારી વાત આમ તું વાતે વાતે એમ કહે છો ને તો એના બાપે એને વેચી નથી એની મજબૂરીનો ફાયદો નથી ઉઠાવ્યો અમે સમજીને આ વ્યવહાર કર્યો છે સમજી તો એની મજબૂરીથી હું પરાણે અને પૈસા દેને વેસાતી નથી લેવો પપ્પા એ તમારા લોકોની જે મેટર હોય મારે એમાં કઈ પડવું જ નથી મારા ઘર સંસારની અત્યારે જ્યારે વાત ચાલે છે એટલે મારે બોલવું પડે છે બાકી મારે આ લોકોથી આના સંબંધથી આના પૈસાથી કાંઈ લેવા દેવા સારું ચાલ બસ બહુ ધડ થઈ ગઈ હું ને તારા પપ્પા અત્યારે જઈએ છીએ એને સમજાવીએ છીએ અને શું નીચોડાવે છે ને એ આવીને કરીએ છે અને તારે સાસરે જવું પડશે અહીંયા તો આખી જિંદગી પડી રહેવાની છે ચાલ અને જો અમે આવ્યા ત્યાં સુધી કાજળ સાથે વાતતી નહીં હા નહીં બાજુ તમારી વહુને છે ને હું કાંઈ નહીં કહું મીરાબેન તમે શું કામ મારી યાર એટલું તોછડું વર્તન કરો છો હું તમને ક્યારે કાંઈ જ નથી કહેતી છતાં પણ શું દુશ્મની છે તમારી મારી સાથે તું છે ને જે આ દિવાસળી મૂકવાના ધંધાઓ કરે છે ને
એ મને બહુ સારી રીતે સમજાય છે. પપ્પાની ને મમ્મીની સામે આમ સતી સાવિત્રીના ઢોંગ છે ને એ બધા બંધ કરી દે, મને બધી એ ખબર પડે છે. તું મીઠું મીઠું બોલીશ તો હું તારી બાજુ થઈ જઈશ. ના મીરાબેન ના, હું મારા જ ઘરમાં દિવાસરી મૂકી અને શું કરું? અને મીઠું મીઠું બોલવાની મારે શું જરૂર છે? હું તો જેટલું સાચું અને સત્ય છે ને એ જ બોલું છું. કઈ નહીં, જવા દે. તારી સલાહ અમે મને લાગવાની તો નથી, તો ખોટું તારી સાથે આ લેક્ચર જાડીને કોઈ જ મતલબ નથી. તું તારું કામ કરે ને મને એમાં જ બહુ ગમે છે, કારણ કે તારા હિસાબે મારે તો કંઈ કરવું ન પડે. આવી મોટી મહારાણી મને સલાહ આપશે? હા, આજ સુધી મેં મારા મા બાપ નથી સાંભળ્યું, તો આ કોણ છે આજકાલની આવા વાળી મને સલાહ આપે? એક તો મમ્મી પપ્પા ક્યારે આવશે, મારા પપ્પા ક્યારે આવશે. એક વાર આવી જાય ને તો શાંતિ થઈ જાય. સવારની રાહ જોઉં છું કે પપ્પા આવશે, પપ્પા આવશે. ભવ્ય ભવ્ય બેસો શાંતિ. ત્યારે એને કેમ વિચાર નથી આવતો
કે મારી દીકરીની શું હાલત થશે? મીનાબેન, બોલવામાં થોડી સભ્યતા રાખો. એ મારા પપ્પા છે, હું નથી. તો જ્યારે તમારા પપ્પા શ્રીએ મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો ત્યારે તમને શરમ નહોતી આવી? તમારે એને રોકાઈ નહીં? અરે એ તો એના રખાણે મેં હાથ ઉપાડ્યો. એને મેં કેવી દેવી જેવી પત્ની આપી એને કન્યાદાનમાં, અને એને એની એને કેવું વર્તન કરે છે, જિંદગી બરબાદ કરી નાખી મારી દીકરીને. અંકલ, તમારી દીકરીની જિંદગી તમારા ઘરે ક્યાં સારી હતી? તમે આવા જતીકો કરતા હતા ને? મીરા, હું કોઈની ઉપર હાથ નતો પડતો આવી રીતે, કોઈને હેરાન નતો કરતો. મને તો હજી સાચું નથી લાગતું તમે ભૂપતભાઈ ના સંતાનો છો.